અમે અમારા ઘરે બેઠા હોઈએ ને વૈકુંઠવાળા પ્રભુ અમને મળવા આવે. આ મહાત્માને ખબર છે કે ઈશ્વરને મળવા જે જે લોકો ગયા વૈકુંઠમાં એ બહુ ઓછા સફળ થયા, પણ વૈકુંઠવાળો જેને મળવા ગયો એ બધા સફળ થઈ ગયા. એટલા માટે કહ્યું કે અમે અમારા ઘેર બેઠા હોઈએ અને પરમાત્મા અમને મળવા માટે આવે, એટલા માટે અમને ઉપાય બતાવે. સુતપુરાણી બહુ રાજી થયા. રાજી થયેલા સુતપુરાણીએ કથાનો આરંભ કરતા કહ્યું કે તમારા હૃદયમાં ખૂબ કથાભાવ છે, માટે હું તમને કથા સંભળાવું. કેવી કથા સંભળાવું કે જેમાં તમામ સિદ્ધાંતો સમાયા છે. જે સંસારના ભયનો વિનાશ કરવા વાળી છે. શ્રીમદ ભાગવતમાં આખું એક લિસ્ટ આપ્યું છે કે ભાગવત કથા સાંભળવાથી આટલા આટલા ફાયદા થાય, આખું લિસ્ટ આપ્યું. અને હું તમને વાંચીને સંભળાવું છું. આ 7 દિવસ તમે કથા સાંભળશો તો આમાંથી શું શું આપણને મળશે એનું આખું લિસ્ટ. તમને એમ લાગે કે આ અમુક વસ્તુ આપણને આમાંથી કામ લાગે એવી છે તો રોજ આવજો. અને તમને એમ લાગે કે ભાઈ આમાં આપણને કાંઈ બહુ કામ લાગે એવું નથી તો સીધા રસોડે આવવાનું. અહીંયા બીજાની જગ્યા મળે બિચારાને, કારણ કે કામ લાગે એવું ના હોય તો રસોડે છૂટ છે. પણ એમ લાગે કે નહીં આમાંથી આપણને કામ લાગે એવું છે, આખું લિસ્ટ બતાવું તમને. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન. જગતમાં જે કંઈ છે બધું ભાગવતમાં છે. એટલે તમામ વસ્તુ એક એક બીજા અર્થમાં કહું તો કોમન સેન્સ ભરપૂર છે ભાગવત. બીજું, સંસારના ભયનો વિનાશ કરશે. જે કાલ્પનિક ભય આપણને બધાને સતાવે, સંસારને ઓળખી શકતા નથી એવા લોકોને સંસાર ભયમાં જીવાડે છે. થોડુંક જ્ઞાન થઈ જાય, આમ સમજાઈ જાય સંસાર એટલે ભય નીકળી જાય. ખેતરમાં ચાડિયો ઊભો કર્યો હોય, એક ઊભો વાંસ પછી એક નાનો આડો વાંસ નાખે, એને પેરણ પહેરાવે અને પછી આમ એમાં ઘાસના પૂળા નાખે ને માથે મટકું મૂકે ને મૂછ બનાવે અને ખેતરની વચમાં ઊભો રાખે, એનાથી ગભરાય કોણ? પશુ પક્ષીઓ જે એને ઓળખતા નથી એ ગભરાય. આપણે ન ગભરાય કારણ કે આપણે ચાડિયાને ઓળખીએ છીએ કે આ ખોટો છે, આ નકલી છે. એમાં સંસારને જે ઓળખી જાય છે એ આ સંસારમાં ક્યારેય ભય પામતો નથી, આ સંસારને ઓળખતો નથી એવા લોકો સંસારમાં બીવે છે બહુ. એટલે આ કથા મને તમને નિર્ભય કરશે. ત્રીજું, ભક્ત્યોદવર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. ભક્તિનો વધારો કરનારી આ કથા. તમારી જ્યાં પણ ભૂમિકા હશે ભક્તિ માર્ગમાં, સમજો ભક્તિનો અંકુર જ ફૂટ્યો નથી હૃદયમાં તો આ કથા સાંભળવાથી હૃદયમાં ભક્તિનો અંકુર ફૂટશે. અંકુર ફૂટી ગયો હશે તો એને છોડ બનાવશે, અને જો છોડ તમારા હૃદયમાં ઉગી નીકળ્યો હશે ભક્તિનો તો એને ફૂલ લાવશે, અને તમારી ભક્તિને ફૂલ આવી ગયા હશે તો આ કથા તમારી ભક્તિને ફળ લાવશે. તમે જ્યાં હશો ત્યાંથી થોડાક આગળ વધશો. ભક્તિઓ તો વર્તન અને કૃષ્ણ સંતોષ હેતુ. કૃષ્ણ પરમાત્માને પરમ સંતોષ થશે આ કથા સાંભળી. કાલ વ્યાલ મુખગ્રાસ, સમયરૂપી સર્પના મુખમાં સમાજ ગ્રાસ બની ગયો છે. સમય સર્પ આ કાળ છે ને એને એને નાગ કહેવો છે, સર્પ કહેવો છે, અને તમામ એના મુખમાં કોળીઓ થઈ ગયા છે. સમય આ સંસારમાં કોઈને છોડતો નથી.
કાળ બધું જ ખાઈ જાય છે. હા, ભરતોરીએ તો એમ કહ્યું છે કે સમયને મેં પાસ નથી કર્યો, પસાર નથી કર્યો, પણ સમયે મને પસાર કર્યો છે. ઘણા લોકો એમ કહે કે આપણે કઈ કા તો કે ટાઈમ પાસ કરું છું. હવે તું શું ટાઈમ પાસ કરતો? ભરતોરી કહે ટાઈમે તને પાસ કર્યો જો. તું પેલા બાળક હતો, હવે યુવાન થયો, યુવાનમાંથી હવે આધેડ થયો, આધેડમાંથી હવે વૃદ્ધ થયો. ભરતોરીનું ચિંતન છે, માણસ રોટલી નથી ખાતો, રોટલી માણસને ખાય છે. અને સમયરૂપી સર્પ, ભાગવતમાં એક ઔષધ છે, એક દવા છે, માણસ મરે જ નહીં એની દવા છે, મૃત્યુ જ ન આવે. તમે કહેતા હો તો આપું, મોત જ ન આવે લ્યો એવી દવા ભાગવતમાં છે. વર્ષ ગમે એટલા થાય, તમે તારે 1000 વર્ષ જીવવું હોય, 2000 વર્ષ જીવવું હોય, 5-10 હજાર વર્ષ જીવવું હોય, લાખો વર્ષ જીવવું હોય, આમાં દવા છે કે માણસનું મૃત્યુ જ ન થાય. આવું શક્ય ખરું? માણસ મરે જ નહીં આવું શક્ય ખરું? એટલા માટે તો આપણે આપણે ત્યાં ગવાય છે કે ભાઈ શક્ય છે. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, ઊંડા અંધારે પ્રભુ પરમ તેજે લઈ જા, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. મહામૃત્યુમાંથી એ પરમાત્મા અમને એ તરફ લઈ જા. કઈ તરફ? અમૃત. અમૃત એટલે પેલું પીવાનું પીણું આવે એ નહીં, અમૃત જ્યાં મૃત્યુ નથી, ત્યાં જ્યાં મોત જ નથી. વેદમાં એવું લખ્યું છે, ત્વમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય, ત્વમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ. મૃત્યુની આ નદી તરવી હોય, સામે કિનારે અમરત્વ છે, અહીંયા મૃત્યુ છે, પણ આ વૈતરણી તરવી હોય, મોતની આ વૈતરણી તરવી હોય, તો વેદમાં લખ્યું છે કે એ તત્વને જાણી લો, બસ પરમ તત્વને, પરમાત્મા તત્વને જે વ્યક્તિ જાણી લે છે એ માણસ મૃત્યુથી પર થઈ જાય. પછી એને એટલી ખબર પડી જાય કે હું શરીર નથી, હું આત્મા છું. શરીર તો ગયા કરે ને આવ્યા કરે, પણ હું મરવાનો નથી, આ સમજણ આવી જાય, એને અમૃત કહ્યું છે. તો સમયરૂપી સર્પનો ભય નીકળી જશે. આ કથાનો મહિમા ગાતા શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કેરેણ ભાષિતમ. કળિયુગ છે, કળિયુગ એટલે અંધકારનો સમય છે, અને અંધકારના સમયમાં આ કથા એ પ્રકાશ છે. કેટલાય જન્મોના જ્યારે પુણ્ય ભેગા થાય, જન્માંતરે ભવિત પુણ્યમ, એકાદ જન્મના નહીં, કેટલા બધા જન્મોના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે આ કથા માણસને મળે છે. કોઈ માણસ કથા સાંભળવા મંડપમાં આવી ગયો, અથવા તો કોઈ
આ ભાગવત કથા કરાવવા માટે સમર્થ બની ગયું. અને આંગણે ભાગવતજી પધારી ગયા, સમજવાનું કે પુણ્યનો ઉદય થયો છે. કથાના મંડપ સુધી માણસ આવી જાય તો સમજવાનો કે પુણ્યનો ઉદય થયો છે, પરમાત્માએ કૃપા કરી છે. બરાબર, વિદ્વાનો તો એવું માને છે કે કથામાં ઈ જ આવી શકે જેને સ્વયં ભગવાન કૃષ્ણ હાથ પકડી અને કથાના મંડપ સુધી લઈ આવે, એ જ કથામાં આવી શકે. બાકી તો ઘણા અવરોધ આવે. આમ કથામાં આમ બરાબર નીકળવાની તૈયારી કરો ને ત્યાં મહેમાન આવે. અને એ પાછા મહેમાન એવી વાત માંડે, હા, એમાં 2.5 કલાક નીકળી જાય અને અહીંયા 12 વાગી જાય. પેલી એક મેં એવી કથા સાંભળી હતી કે એક ગામમાં એક ભાઈ નોકરી કરતા ને એના ગામમાં ભાગવતની કથા, એટલે પેલા બિચારાએ નોકરી આતે નક્કી કર્યું કે 8 દિવસ રજા મૂકી દેવી છે. હા, રજા મૂકીને મારી કોઈએ કીધેલું કે એક આસને બેસીને કથા સાંભળીએ ને તો બહુ ફળ મળે. હા, પહેલે દિવસે જે જગ્યાએ બેઠા હોય છેલ્લા દિવસે પણ છેલ્લા દિવસ સુધી એ જ જગ્યાએ બેસવો, એને એક આસન કહેવાય. બહુ ફળ મળે. એટલે બિચારાએ નોકરીમાં રજા મૂકી, આસન બગલમાં નાખ્યું અને એ શોભાયાત્રા નીકળી. હા, અહીંયા કેમ આજ 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 મેં જોયું તો શોભાયાત્રા એટલે દરબારી શોભાયાત્રા હતી. લ્યો, હા, ઘોડા ને એ જમાવટ હતી. હવે શોભાયાત્રામાં એક ભાઈ બંદૂક લઈ આવ્યા હતા. પેલો હું આવેલો મંદિર ભાગે તો દાદા, ઓલું ખબર નહીં બંદૂક તો નહોતી પણ ઓલું નાળચામાંથી ક્યાંક ફોડ્યું, ભયાનક અવાજ આવ્યો. એ બંદૂકમાં પેલું બધું ખાંડ્યું ને પછી કર્યો ભડાકો. તો પેલો જે બધો બિચારો કથા સાંભળવા આવવાનો હતો જેણે રજા મૂકી હતી એના કાનમાં ધાક પડી ગયો. અને પછી બેઠો, એ સામે બેઠો પણ સંભળાય નહીં કાંઈ. એટલે બધા હસે તો એ હસે ને બધા આમ ગંભીર બની જાય, એ ગંભીર બની જાય. એક દી ગયો એમના સાંજે ઘરે જઈને કહ્યું કે મારા કાનમાં ધાક પડી ગઈ, મેં રજા મૂકી છે કથા સાંભળવા માટે. તેની પત્ની કે આમાં ચિંતા શું કરો છો, સવારે ઉગડી જશે ધાક, શું કરવાનું? તો કે ગરમ તેલમાં લસણની કળી નાખીને કકડાવવાની ને પછી કાનમાં ટીપા નાખવાની. હવે ગરમ ગરમ તેલ લસણ વાળું કાનમાં નાખ્યું અને બીજે દિવસે પાછો કથામાં આવ્યો. એને એમ કે જો કાંઈક ઉઘડી જાય તો, હા, પણ બીજે દિવસે પાછા હિના હિત દી. હા, પછી તો બિચારો એવો મૂઝાણો એવો મૂઝાણો. તે પાડોશીએ કીધું કે તમે આ કર્યું શું? તો કે લસણની કળી નાખીને કકડાવેલું તેલ નાખ્યું. વરી એમાં તો ઉલતાનું વધે, એમ ધાક નહીં ઉઘડે. તો અડુસાના પાનમાં ચણાનો લોટ ગરમ કરીને બાંધો ને અહીંયા બે બાજુ ચોંટાડી દીધું. આપણે ત્યાં બધા વૈદો તો લગભગ બધા વૈદો હોય. હા, તમને આમ સલાહ તો બધા જ આપવા મળે આમ કે આ કરજો આ કરજો. હા, બૂટ પાલિશ કરાવવા જાઓ તો છીક આવે તો મોચીનો છોકરો એ કે સૂંઠવાળી ચા પી લેજો શેઠ. હા, આપણે વૈદ તો લગભગ આપણે બધા આમ કરો તેમ કરો. તે બિચારાએ ત્રીજે દિવસે એ કર્યું તો એમાં તો આ બધું સોજી ગયું. તો એ કોક સારો માણસ મળ્યો, એને કીધું કે ભાઈ આ તમે બધું આવ્યો બરાબર 3 દિવસ કથાના એમ નામ ગયા. તો કે આ બધી માંડીવાળો બધું આ સારા ડોક્ટરને બોલાવો.
તો આનો મેળ પડે. બાકી આમ બધું આમ ઊંટ વૈદુ ન કરો. ડોક્ટર પાસે ચોથે દિવસે ડોક્ટર પાસે ડોક્ટરે કીધું ત્રણ દિવસનો કોર્સ આપું છું, ચાર ને ત્રણ સાત કથા પૂરી. પણ એમ નામ બિચારો એકાશને બેઠો સંભળાયું નહીં કાંઈ, કાનમાં ધાક પડી, ખાલી ભોં 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 થાય, અક્ષર એક કે સંભળાય નહીં. પણ પાછી શોભાયાત્રા નીકળી, ભાગવતની કથા પૂરી થઈને શેરી વળાવીને સજ કરું ને ઘેરે આવો નહીં. ઓલા દાદાએ પાછી બંદૂક ફોડી, ધાક ઉગડી ગઈ. અને એમ નથી લાગતું કે આ ભગવાનની કૃપા હોય તો જ આ સાંભળી શકાય છે. પરમાત્મા કૃપા કરે, આપણા પુણ્યનો ઉદય થાય ત્યારે જ આ લાભ માણસને મળે. ત્યારબાદ ભાગવત જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો ગ્રંથ છે, એને પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યો. એટલા માટે વૃંદાવનની ચર્ચા કરી છે. વૃંદાવનમાં નારદજીએ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને જોયા, અને એ જ્ઞાન અને વૈરાગ્યને પુનઃ જીવંત કરવા માટે આ ભાગવતની કથા શરદ કુમારો પાસે કરાવી. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય યુવાન થયા છે. અને પછી આ કથા પાપીને પણ તારનારી છે. એ વાતને સિદ્ધ કરવા માટે ધંધુકારીની કથા કરી છે. આત્મદેવ, ધંધુલી, ગોકર્ણ અને ધંધુકારી. પેલો ધંધુકારી કેટલા મોટા મોટા પાપ કર્યા હતા, કેટલા મોટા મોટા પાપ. છતાંય માણસ ભાગવતની કથા સાંભળીને તરી ગયો, ભવસાગર તરી ગયો. આટલા મોટા મોટા પાપ કરનાર, ભાગવતમાં જે ધંધુકારીના પાપનું વર્ણન છે ને, એવા પાપ તો આપણે કરી જ ન શકીએ. આટલા મોટા મોટા પાપ કરનારો, એ પણ પાછું ભાગવતમાં એમ લખ્યું છે કે વાંસમાં બેસીને કથા સાંભળી. કથામાં એટલી બધી ભીડ હતી કે ક્યાંય બેસવાની પહેલા પ્રેતને જગ્યા ન મળી, એટલે વ્યાસપીઠ વાંસની બનાવેલી હતી. એમાં એણે પ્રવેશ કર્યો અને એ વાંસમાં લટકતા લટકતા એણે કથા સાંભળી, તોય એની મુક્તિ થઈ. એ ભવસાગર તરી ગયો. મને તો વિચાર આવે કે કેમ બિચારા એ કથા સાંભળી હશે લટકતા લટકતા, અને આટલો મોટો પાપી વાંસમાં બેસી અને કથા સાંભળે તોય જો તરી જતો હોય તો હું ને તમે તો ગાદી ઉપર બેસીને કથા સાંભળીએ, મને ને તમને પરમાત્મા શું કામ નહોતા રે, તરી જઈશું. વખતે જીવનમાં કાંઈ ભૂલ થાય, માણસ છીએ, થાય. હું પાપી છું એવો આરોપ ન કરશો. ભાગવતની કથા સાંભળતા સાંભળતા મનમાં હૃદયમાં એવો ભાવ જગાવો કે ભલે મેં થોડાક પાપ કર્યા છે, મારાથી આટલી ભૂલો થઈ ગઈ છે, પણ આજ મને મારા પરમાત્માએ માફ કરી દીધો છે, મને ક્ષમા કરી દીધો છે, તમે શુદ્ધ બની જઈશું. અંદર રહેલી, અંદર જાગેલી હિંતાને છોડી અને કથાનું શ્રવણ કરો. આ ભાગવતની કથા બધાને તારશે. આટલું શોમતી કિશોર
दागंत कांत भंगिन सदा सदा રોજ નવાય અને આ કથા એનું રૂપ છે એટલે હું તમને કહું છું કથા રોજ નવી છે. તો નવી કથા પુનઃ આપણે બધા 4 વાગે મળીએ. પહેલા 1 મિનિટ પરમાત્માનું કીર્તન કરીએ પછી જે કઈ સૂચના હશે આપ સૌને આપવાનું. દ્વારિકા કૃષ્ણ મોરારી કૃષ્ણ મોરારી હે મારા દ્વારિકાના કૃષ્ણ મોરારી કૃષ્ણ મોરારી હે મારા દ્વારિકાના કૃષ્ણ મોરારી કૃષ્ણ મોરારી હે મારા તારી
तारी आरती उतारे नमन करे दर नारी पारी काना कृष्ण मुरारी कृष्ण मुरारी हे महाराज पारी काना कृष्ण मुरारी हे महाराज भगवान जय राजा रामचंद्र भगवान सद्गुरु भगवान श्री गोवर्धन नाथ ओ नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे 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 वृंदावन बिहारी लाल